જય મુરલીધર મિત્રો, આપનું સ્વાગત છે ગુજ્જુ આહિર ઓફિશિયલ ચેનલ પર. ગુજ્જુ આહિર પ્રસ્તુત આહિરની અમીરાતમાં આજે આપણે જોશું જસુભાઈ બારડનો ઇતિહાસ. એ પહેલાં જો આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલો બેલ આઇકનને દબાવવાનું ન ચૂકતા. તો આહિરની અમીરાતમાં જોઈએ જસુભાઈ બારડ. જસુભાઈ બારડનો જન્મ 15 સપ્ટેમ્બર રોજ માદરે વતન બાદલપરામાં થયો. તેઓ 5 ભાઈઓ અને એમાં એ ત્રીજા નંબરના. જસુભાઈ બારડ એ પોતાની રાજનીતિ ધાના બાપા કે જે તેમના પિતાજી હતા તેમની પાસેથી શીખી હતી. તારીખ 27/3/1982માં ધાના બાપા બારડ જ્યારે દેવ થયા ત્યારબાદ જસુભાઈ બારડે રાજનીતિ કરવાનું નક્કી કર્યું અને સૌપ્રથમ તેઓ સુત્રાપાડા તાલુકા પંચાયતમાંથી પ્રમુખ તરીકે ચૂંટાયા. ત્યારબાદ જસુભાઈ બારડ 90 સોમનાથ વિધાનસભામાં ઉમેદવારી કરી અને લોકોના પ્રેમ અને આશીર્વાદથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. જસુભાઈ બારડની રાજનીતિ એકદમ સ્પષ્ટ અને સરળ હતી. એ હંમેશા લોકોના હિતનું વિચારતા અને જે કોઈ અડચણરૂપ થાય તો તે ગમે તે હોય હર હંમેશ મોઢે કહેવા ટેવાયેલા હતા. તેઓનો આ જ મિજાજ લોકોને એમના પ્રતિ આકર્ષિત કર્યો. જસુભાઈ બારડ 3 ટર્મ સુધી તાલાડાના ધારાસભ્ય પદે રહ્યા, 1 ટર્મ જૂનાગઢ જિલ્લાના સાંસદ સભ્ય તરીકે રહ્યા અને ચિમનભાઈ પટેલની સરકારમાં મંત્રી પદની પણ જવાબદારી સંભાળી હતી. તેમજ જસુભાઈ સાથે સાથે તેમની સ્થપાયેલી 3 સંસ્થામાં નિયામક તરીકે જવાબદારી પણ સંભાળી રહી. ત્યારબાદ 2015માં એમને કેન્સરની બીમારીની ખબર પડી, તેમ છતાં તેઓ લોકો માટે લડતા રહ્યા. 1 વર્ષ કેન્સર સામે ઝઝુંબી તારીખ 25/1/2016ના રોજ અમદાવાદ સ્થિત સિમ્સ હોસ્પિટલમાં જસુભાઈ બારડે પોતાના અંતિમ શ્વાસ છોડ્યા. જસુભાઈ બારડ ભલે આજે હયાત નથી પણ લોકોના હૃદયમાં હંમેશા વસે છે અને એમના શબ્દો હંમેશા માર્ગદર્શન પૂરું પાડે છે. ધન્ય છે જસુભાઈ બારડ, જેનાથી આપણો આહિર સમાજ એક ઉજળતાનું પ્રતીક તરીકે ઓળખાય છે.